મેળા સાથે જે શરૂઆત થઈ રહી છે. આજુબાજુ ગામડાનું માણ આવે આખું મંદિર તેની ઉપર ઉભેલું છે. તમે જોઈ રહ્યા છો ચારે બાજુ જે ભગવાન શિવ તાંડવ કર્યો હતો તેનું અહિયાં કૃત્ય ચિતરવામાં આવેલું છે. ખુબ જ સુંદર મજાનું તે લાગી રહ્યું છે અને આપણે સૌ તેના દર્શન કરી રહ્યા છીએ. હા, સ્વયં બ્રહ્માજી કુંડ ના નખુન થી બનાવ્યો તત્લ્યાંગ્રી ના. પછી ઋષિ પાચમ નામ ગંગાજી નાવાનો મહિમા મહોર. પછી રામ ના પિતાજી દશરથ રાજા એનું હસ્તે કાર્ય પિંડા નહીં. દેશ વિદેશ થી પણ મહેમાનો જે આ તરણેતર ના મેળાનો આનંદ લેવા આવી રહ્યા છે અને અત્યારે 52 ગજ ની ધજા જે ચડાવવામાં આવી રહી છે. જે થઈ જાય
રાકેશભાઈ જે નીકળી રહ્યા છે પાપ પુણ્ય ના બારી માંથી. રામચંદ્ર ભગવાન બ્રહ્મત્યા નું પાપ લાગ્યું, રાવણ બામણ નો દીકરો તો બામણ ને માતા બ્રહ્મત્યા નું પાપ લાગ્યું, સેના નિર્દોષ મને રાજા રજવાડા. પછી રામચંદ્ર ભગવાન ને પાપ વધ્યું કે પુણ્ય કમો છે, પછી ઋષિ આગળ ગયા, પછી ઋષિ ના આદેશ થી ના આવ્યા હતા. પછી રામચંદ્ર ભગવાન કુંડ માં સ્નાન કર્યું, પછી શિવ દર્શન કર્યા, પછી શિવ પોલી પાપ પુણ્ય બારી માંથી કરી, પછી રામચંદ્ર ભગવાન પાપ તો મુક્ત અહીંથી. મિત્રો તમે જોઈ શકો છો સાલુ વરસાદ કેટલું બધું માણસો ઉમટી પડ્યું આમ જોવો તો ફરી, અને માણસો એ નક્કી કરી દીધું કે વરસાદ ગમે એટલો આવે આપણે તરણ તરન નો મેળો કરવો કરવો અને કરવો. હું કેવું ભાઈ તમારું આ રીતના ખૂબ જ સુંદર મજાના અલગ અલગ જે ફૂલડા મળે છે. ત્યાર પછી તમે ઉપરની સાઈડ જોવો તો ઘણા જે બધા જે લોકો જોવા મળશે તમને. અર્જુને માછલી ની આંખ વીંધી હતી તે જગ્યા છે, અને તે જગ્યા ઉપર અહીંયા સરસ મજાનો એક તુલસી મણનો કેરો છે. ત્યાર પછી આપણે આગળ નિહાળીએ તો તમે જોઈ રહ્યા છો ધજાડનના દર્શન કરીએ, ખૂબ જ સુંદર મજાના ત્રિનેત્રેશ્વર મહાદેવના. ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર તરફથી તમે એક્ઝેટ બહારની તરફ નીકળો તો આ રીતના તમને ઘણી જ બધી અલગ અલગ જે નાસ્તા પાણીની તેમજ ખાણાપીણાની અલગ અલગ દુકાનો જોવા મળશે. ત્યાર પછી અને સામેની સાઈડ પણ ઘણી જ બધી એવી દુકાનો છે. ત્યાર પછી સામેનો પટ છે ત્યાં પણ ઘણી જ બધી તમે જે સ્ટોલો જોઈ રહ્યા છો, અને એક્ઝેટ ઉપરની સાઈડ તમે જુઓ તો ત્યાં સરસ મજાના ચકડોળ ને એવું બધું છે. હું તમને ત્યાં લઈ જાઉં છું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને હજી સુધી તમે લાઈક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આ મિત્રો તમે જે આ બ્રહ્મકુંડ જોઈ રહ્યા છો, આ બ્રહ્મકુંડમાં ભગવાન રામે જે બ્રહ્મહત્યાનું પાપ લઈ ગયું હતું ત્યારે આ જગ્યા ઉપર આવીને ગંગાજી પ્રગટ થયા હતા, અને ત્યારે આમાં સ્નાન કરીને જે રામ ભગવાનનું જે બ્રહ્મહત્યાનું પાપ હતું તે ન્યાસ થયું હતું. અને તમે જોઈ જ રહ્યા છો ઘણા જ ભાવી ભક્તો જે સ્નાન કરી રહ્યા છે. પશુ પ્રદર્શન હરીફાઈ તરણેતર જે આ ગેટની અંદર પ્રવેશ કરો તો અહીંયા સર્વપ્રથમ જે જાફરાવદી ભેંસ છે, આ મિત્રો જોઈ રહ્યા છો પ્રથમ નંબરની ભેંસ, તે અહીંયા જાફરાવદી ભેંસ છે. તે 15 લિટર પ્રતિદિન દૂધ આપે છે, અને અહીંયા પોડમાં તમામ તેની માહિતી તેમજ વિગત આપેલી છે. આ મિત્રો તમે જોઈ રહ્યા છો ગીર સાંઠ, તેનું નામ છે લાલો, અને ઘણા જ અહીંયા બધા ભાવિ ભક્તો તેની માહિતી મેળવી રહ્યા છે. આપણે તેને નજીક જઈને જોશું. લાઈનમાં તમે જોઈ રહ્યા છો બધા ગીરના સાંઢ છે, અને અહીંયા તેની તમામ માહિતી રાખવા મળી છે. ત્યાર પછી આપણે અંદર જઈને મહાદેવના દર્શન કરવાના છે, તેમજ અહીંયા ખૂબ જ સુંદર મજાની અલગ અલગ અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણા જ બધા ભાવિ ભક્તો જે દર્શન કરી રહ્યા છે. અને હજી તરણેતર મેળાની શરૂઆત થઈ રહી છે, અને ખૂબ જ મોટો ભવ્ય મેળો જે ઋષિ પાચમની દી વધારે ભરાય છે, કારણ કે ઋષિ પાચમનું મેઇન મહત્વ હોય છે આ જગ્યા ઉપરનું. તો તમે સરસ મજાનું ડેકોરેશન છે, ખૂબ જ સુંદર મજાનો શણગાર કરવામાં આવેલો છે. હર મહાદેવ
અહીંયા મહાદેવનો ઇતિહાસ, મહાદેવનો ઇતિહાસ એ છે કે ભગવાન વિષ્ણુ એક જ આઠ કમળની પૂજા કરતા, એક જ આઠ કમળની પૂજા કરીને પછી જમતા, ત્યાં સુધી જમતા નહીં. વિષ્ણુ ભગવાન નિયમ હતો, એક જ આઠ કમળની પૂજા કરીને પછી જમતા. એક દિવસ વિષ્ણુ ભગવાનને અભિમાન આવી ગયું કે ભગત નહીં. શિવજીએ પરીક્ષા લીધી, એક કમળ અસદ્રકો નાખું ગાય પણ નહીં, એક જ આને હાથ જ કમળ થયા, ત્યાં સુધી પૂજા પૂર્ણ થાય નહીં. પછી વિષ્ણુ ભગવાન મૂંઝાણ આવે, શું કરું, ઉભો થતો જેટલા વર્ષનો ફળ હતું ભંગ થાય, ઉભો થવાય નહીં, ત્યાં સુધી અન્ન દાણું લેવાય નહીં, પાણી પીવાય નહીં. ભગવાન મૂંઝાણા, પછી ઋષિ મુનિ ભેગા કરે, પછી કપિ ઋષિ મુનિ સાથમાં કે તમે જમણી એક ચડાવો કમળ ને ગણાય, પણ ત્રિશુલ લઈને નેત્ર કાઢીને શિવલિંગ માંથી શિવલિંગ માંથી બોડીઓ નાથ વદગત થાય છે. અને વિષ્ણુ ભગવાન શિવ બેઠા તેજી શિવ કપાળે ધારણ કરે છે, નામ પર છે તીન નેત્રેશ્વર મહાદેવ. અહીંયા જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો અહીંયા સ્ટેજ પ્રોગ્રામ થવાનો છે, એવી અહીંયા તમને નજરો આવી રહ્યો છે. સામે છે મહાદેવનું મંદિર અને આ આખો વ્યૂ ખૂબ જ સુંદર મજાનો તમે જોઈ રહ્યા છો. ઘણા જ પબ્લિક છે અને આ અલગ અલગ જો જે સ્ટોલો નાખેલા છે કે ખાણીપીણીના છે, ત્યાર પછી સામે આનંદ મેળો છે અને અહીંયા પણ એક આનંદ મેળો છે. અને આ છે આપણે એક મોટના કૂવામાં ઊભેલા છીએ અને હું તમને અલગ અલગ જે અહીંયા સામેની સાઈડ તળાવ છે. તો મિત્રો તમે અહીંથી મારી પાછળ નિહાળી રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો જે આ તરણેતરનો મેળો, જે ચાલુ વરસાદે ઘણું જ પબ્લિક જે આનંદ લઈ રહ્યું છે. તો હું તમને આ કેમેરા માધ્યમ દ્વારા તમને આ વિડીયોને દેખાડ્યો, તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા લોકો સુધી.